અર્બન આયુર્વેદ ધન્વંતરી કેરેલાનો વડોદરામાં અકોટા ખાતે ભારત કેરેલા સ્ટેટ પ્લાનિંગ બોર્ડના એડવાઇઝરી બોર્ડ મેમ્બર ડોક્ટર વિજી ઉદયકુમારના વરદ હસ્તે થેરાપી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અર્બન આયુર્વેદ થેરાપી સેન્ટર ધન્વંતરી કેરેલાનો એક ભાગ છે, જે પંચકર્મ, શિરોધારા, અભયંગમ, પોટલી મસાજ, નાશ્યમ જેવી કેરેલાની ટ્રેડિશનલ સારવાર પ્રદાન કરવા માટે બનાવવામાં આવેલ છે. પંચકર્મ આયુર્વેદ અત્યંત અસરકારક હિલિંગ પદ્ધતિ છે. તે 5000 વર્ષ જૂની છે. કેરળ એક એવી જગ્યા છે જ્યાં પંચકર્મની પદ્ધતિ હજારો વર્ષોથી જાળવી રાખવામાં આવી છે. અર્બન આયુર્વેદ થેરાપી સેન્ટરનો વડોદરામાં શુભારંભ થવાથી લોકોના રોજિંદા જીવનમાં પંચકર્મની સારવાર તેમજ અન્ય કેરેલાની ટ્રેડિશનલ સારવારથી ઘણા બધા ફાયદાઓ થશે. આયુર્વેદ પંચકર્મની સારવારથી વાયરલ તાવથી લઈને કેન્સર જેવી લગભગ દરેક પ્રકારના રોગોને સાજા કરવાની શક્તિ છે. તમારા માટે આ દેવી ઉપચારનો લાભ લેવાનો સરળ બને તે માટે અર્બન આયુર્વેદ થેરાપી સેન્ટર હવે આપના શહેરમાં પંચકર્મના જાણકારો સાથે શુભારંભ કર્યો છે. આ ઉપરાંત અર્બન આયુર્વેદ થેરાપી સેન્ટરમાં આયુર્વેદિકના જાણકાર ડોક્ટરોની પણ સેવા ઉપલબ્ધ રહેશે, તેમજ ધન્વંતરી આયુર્વેદિક દવાઓ પણ અર્બન આયુર્વેદ થેરાપી સેન્ટરની અંદરથી મળી શકશે. જગતની અંદર સૌથી પ્રથમ નેચર સાથે રહીને, કુદરત સાથે રહીને જે ઔષધ વિકસ્યું એ આયુર્વેદ, અને એ આયુર્વેદ આજે સમગ્ર વિશ્વની અંદર સ્વીકૃત બન્યું છે. ભારતની અંદર પણ હવે એની અંદર વધુને વધુ સંશોધન થઈ રહ્યા છે. એમાં કેરાલાથી માંડીને આખો સ્ટાફ, ડૉક્ટર સહિત બધા જ એક આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપે. અહીંયા તમામ પ્રોડક્ટ કેરાલાની દરેક વસ્તુ ત્યાંથી લાવી અને એનાથી શિરોધારાથી માંડી અને મસાજથી માંડી અને અનેક જે એના તત્વો છે, ઇન્ગ્રેડિયન્ટ જે છે એ કેરાલામાં જે વપરાય છે, અને માટે જ એમણે કહ્યું છે કે ગોડ ઇઝ હિયર અને ગોડ હેઝ ગોડ ઇઝ બેક. તો વડોદરાના લોકો માટે આ પશ્ચિમ વિસ્તારની અંદર ખૂબ અણમોલું, અણમોલ ઘરેણું જેને કહી શકાય એવી આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટેનું આ સેન્ટર જે ખુલ્યું છે, આજે ડૉક્ટર મેયર આપણા જીગીસાબેન અમોએ આનું આજે ઉદ્ઘાટન કર્યું છે. કેરાલાના જે સરકારના એડવાઇઝર જે છે તેઓ સ્વયં પણ આજે પધાર્યા છે. ખૂબ ખર્ચ કરીને આખું યુનિટ ઊભું કરવામાં આવ્યું છે. અદ્ભુત છે, લોકોએ લાભ લેવા જેવો છે. અને હું તો જે મેનેજમેન્ટના મિત્રો છે એમને કહીશ કે મધ્યમ વર્ગને પણ પોષાય એવી ફી રાખજો, જેથી કેરાલાના ગુણગાન ગાય, આયુર્વેદના ગુણગાન ગાય. લોકો કેરાલા ટ્રીટમેન્ટ લેવા જાય છે, પણ જેમની પાસે પૈસા છે, ખૂબ આર્થિક રીતે સમૃદ્ધ હોય તે જ જઈ શકે છે, પણ મધ્યમ વર્ગના લોકો પણ અહીંયા ટ્રીટમેન્ટ લઈ શકે. એટલા માટે હું વિનંતી કરું છું કે આપની જે ફીઝ હોય એ એક નોર્મલ ફીઝ લોકોને પોસાય એવી રાખજો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. તમે ગુજરાતમાં પધાર્યા, કેરાલા ગુજરાતમાં પધાર્યું. વી વેલકમ કેરાલા ઇન ગુજરાત. થેન્ક યુ. અર્બન આયુર્વેદ નામનું એક સેન્ટરનું ઉદ્ઘાટન આજે થયું. ખાસ કરીને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પ્રમાણે આપણે જાણીએ કે આયુર્વેદની ટ્રીટમેન્ટ લેવા લોકો કેરાલા સુધી જાય છે, એ ટ્રીટમેન્ટ વડોદરા શહેરમાં મળી રહે એવા આશયથી અહીંયા સેન્ટર ખોલવામાં આવ્યું છે. અને મને તેની ડિટેલમાં બહુ ખબર નથી, પણ એટલી બે ત્રણ વસ્તુ ખબર છે જે મુખ્ય છે કે ભાઈ શિરોધારા હોય અને મેન્ટલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન જે આજના જમાનામાં ખૂબ જ કોમન છે, ઇટ કેન બી ટ્રીટેડ બાય ધીસ ટ્રીટમેન્ટ. અને બીજા બધા પણ જે એમની ટ્રીટમેન્ટ છે, ખૂબ જાણીતી ટ્રીટમેન્ટ છે, એ અહીં કરવામાં આવશે. આજે અહીં ઓલ ઇન્ડિયા આયુર્વેદના ડૉક્ટર શ્રી ઉદયકુમારજી પણ આવ્યા છે, ખાસ કેરાલાથી આવ્યા છે. અને આખો સ્ટાફ અને દરેક વ્યક્તિ, એમ કહેવાય કે એક એક ત્યાંની મેડિસિન બધી જ ત્યાંથી લાવીને અહીં આપવામાં આવશે. અને આપણું જે આયુર્વેદનું જૂનું જે ધન્વંતરીજીના વખતનું જે જ્ઞાન છે એ જ્ઞાન રિવાઈવ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. હું એમને, અર્બન આયુર્વેદ જેમણે શરૂ કર્યું એમને, એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને પ્રજાજનોને આગળ પણ અમારા માનનીય અધ્યક્ષશ્રીએ કહ્યું એમ કે એવું પેકેજ હોવું જોઈએ કે જે દરેક વ્યક્તિને, મધ્યમ વર્ગને પણ પોસાય. મને ખાતરી છે કે એ જ પ્રમાણે એ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. અસ્તુ, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત. નમસ્તે. આજ અર્બન આયુર્વેદ કા જો હમારા સેન્ટર હૈ વો પશ્ચિમ વિસ્તાર બડોદા મેં આજ ઓપન હુઆ હૈ ઓર અવર સ્પેશિયલિટી ઇઝ કેરલા આયુર્વેદા. હમ લોગ કેરલા સે
पूरे के पूरे जो मेडिसिंस है और थेरेपिस्ट और डॉक्टर्स, जो ट्रेडिशनल ऑथेंटिक आयुर्वेद है जो केरल में अवेलेबल है, वो आज हम बड़ौदा में यानी गुजरात में लेके आए हैं। वी होप कि ऑथेंटिक आयुर्वेद के मदद से हम लोग जल्दी से जल्दी लोगों की मदद कर पाए और क्रॉनिक एलिमेंट्स, कैंसर, डायबिटिक कॉम्प्लिकेशन से लेकर नॉर्मल रूटीन स्ट्रेस लाइफ के लिए भी आयुर्वेद कितना बहुत इफ़ेक्टिव है, इसके लिए हम लोग बहुत ज़्यादा रिसर्च करके कुछ चीज़ें बना रहे हैं। एंड वेरी बेस्ट ऑफ लक टू आवर टीम। और इसके आगे हम लोग और ज़्यादा नए सेंटर्स खोलने वाले हैं एंड विल बी श्योर दैट विल बी एबल टू हेल्प मोर एंड मोर पीपल। थैंक यू। सब्सक्राइब करो फैक्ट फंडर न्यूज चैनल ने अने YouTube ऊपर बेल आइकन दबावी समाचारों ने तमाम अपडेट मेड़वो।